जय श्री कृष्ण विद्यार्थी मित्रों, आज आप धोरण 7 चैप्टर नंबर 10 सजीवों में श्वसन विषय भणवानुं छे। तो चलो आपणे आपणा चैप्टर की शुरुआत करिए। हवे एक दिवस बूजो तेना दादा दादी जे एक वर्ष पछी शहर आववाना हता तेनी आतुरताथी राह जोई रह्यो हतो। ते हकीकतमां खूब ज उतावळमां हतो कारण के ते बस स्टॉप परथी तेमने लई आववा इच्छतो हतो। ते झड़पथी दौड़ियों अने थोड़ी ज मिनिटोमां बस स्टॉप पर पहुंच्यो। तेनी दादीए पूछ्यू के आटलो झड़पथी श्वास लई रह्यो छे? बूजोए कह्यू के ते पूरा रस्ते दौड़तो आव्यो, पण एक प्रश्न तेना मनमां थयो अने आश्चर्य थयुं के शा माटे दौड़ती वखते श्वास झड़पी थई जाय छे। बूजोना आ प्रश्नमां आपणे श्वास शा माटे लईए छीए तेनो जवाब समायेल छे। श्वासोश्वास ए श्वसनનો એક ભાગ છે। ચાલો આપણે શ્વસન વિશે શીખીએ। હવે બુજો છે એના દાદા દાદી જે એક વર્ષ પછી ગામડેથી શહેર આવવાના હતા એની રાહ જોઈ હતો અને એટલો ઉતાવળમાં હતો કે બસ સ્ટોપ પર જવા એ જલ્દીથી ઈચ્છતો હતો। હવે થોડીક જ મિનિટમાં એ છે બસ સ્ટોપ પર પહોંચવા ખૂબ ઝડપથી દોડે છે। એટલે દાદી એને જોઈને તરત પ્રશ્ન પૂછે કે કેમ તું આટલો ઝડપથી શ્વાસ લે છે? તો બુજો જવાબ આપે છે કે હું આખા રસ્તે દોડતો આવ્યો છું। હવે એ દાદીને જવાબ તો આપે છે, પણ એના પ્રશ્ન એક થાય છે મનમાં કે દોડતી વખતે છે શ્વાસ કેમ ઝડપી થઈ જાય છે? તો આપણે શ્વાસ જે લઈએ છીએ એ શા માટે લઈએ છીએ એ અહીં પ્રશ્ન છે, એનો જવાબ આપણને ખબર પડે। એટલે કે શ્વાસોશ્વાસ એ શ્વસનનો જ એક ભાગ છે। તો હવે બધા પ્રશ્નના જવાબ મેળવવા હોય તો આપણે આપણા ચેપ્ટરની શરૂઆત પોઈન્ટ છે જે નવો ટોપિક 10.1 આપણે શ્વસન શા માટે કરીએ છીએ શરૂ કરીએ। તો પ્રકરણ 2 આપણે શીખી ગયા છીએ કે દરેક સજીવ નાના સૂક્ષ્મદર્શી એકમો જેને કોષ કહીએ છીએ તેનો બનેલો છે। અંડરલાઇન કરવાની છે કે દરેક સજીવ નાના સૂક્ષ્મદર્શી એકમો જેને કોષો કહીએ છીએ તેનો બનેલો છે। કોષ એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે। એટલે કે કોષ છે એ શરીરની રચના તો કરે છે, પણ જે સજીવ શરીરમાં ક્રિયાઓ થાય છે એના માટે પણ અગત્યનો એકમ છે। હવે સજીવનો દરેક કોષ ચોક્કસ પ્રકારના કાર્યો કરે છે, એટલે કે દરેક કોષ છે ને અલગ અલગ કાર્ય કરવાની શક્તિ આપવામાં આવેલી છે, જેમ કે પોષણ, પરિવહન, ઉત્સર્જન અને પ્રજનન। આ બધા શબ્દ શું છે એ આપણે આગળ ભણી ગયા છીએ અને આગળ હજી એકાદ ચેપ્ટરમાં છે આના વિશે ડીપમાં ભણશું કે પોષણ શું છે, પરિવહન શું છે, ઉત્સર્જન શું છે અને પ્રજનન શું છે। આ બધા કાર્યો કરવા માટે કોષને શક્તિની જરૂર પડે છે। ખાતી, સ્તુતિ અને વાંચતી વખતે પણ આપણને શક્તિની જરૂર પડે છે। હવે આપણે એમ કે આરામથી સૂવું એમાં શું જરૂર પડે, પણ એમાં પણ શક્તિની જરૂર પડે છે, જે ક્યાંથી આવે છે? કોષમાંથી આવે છે। હવે શું આપણે કહી શકીએ કે આપણા માતા પિતા શા માટે આપણને ખોરાક છે એ નિયમિતપણે લેવાનું કહે છે? તો આપણને ખબર છે, કારણ કે એમ કે આપણે કોઈ પણ છે કામ કરવું હોય તો એના માટે ઉર્જાની જરૂર પડે, તો ઉર્જા ક્યાંથી મળશે આપણને? આપણા ખોરાકમાંથી। તો હવે આગળ જોઈએ તો કે છે કે ખોરાકમાં સંગ્રહિત ઉર્જા હોય છે જે શ્વસન દરમિયાન છૂટી પડે છે, તેથી બધા સજીવો ખોરાકમાંથી શક્તિ મેળવવા શ્વસન કરે છે। શ્વાસોશ્વાસ દરમિયાન આપણે હવા લઈએ છીએ। હવે અહીં ખબર પડી ને કે ખોરાકમાં ઉર્જા રહેલી છે જે શ્વસન દરમિયાન શું થાય છૂટી પડે છે, અને બધા સજીવ છે એ ખોરાકમાંથી શક્તિ મેળવવા શ્વસન તો કરે છે, અને શ્વાસોશ્વાસની જે આપણે ક્રિયા કરીએ એમાં આપણે હવા લઈએ છીએ। હવામાં ખાસ કરીને ઓક્સિજન હોય છે, તો એ ઓક્સિજન આપણે આપણા શ્વાસમાં લઈએ છીએ। આપણે ઉચ્છવાસ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ, એટલે કે શ્વાસ જ્યારે બહાર છોડીએ તો એમાં કાર્બન ડાયોક્સાઇડ નીકળે છે। આપણે જે હવા અંદર લઈએ છીએ તે આપણા શરીરના વિવિધ ભાગોમાં અલબત્ત દરેક કોષમાં પહોંચે છે, એટલે કે જે આપણે ઓક્સિજન છે એ લઈએ એ શરીરના દરેક ભાગમાં પહોંચે છે। આ કોષોમાં હવામાં રહેલો ઓક્સિજન ખોરાકને તોડવામાં મદદ કરે છે। કોષમાં ખોરાકના કણને તોડી ઉર્જા મુક્ત કરવાની પ્રક્રિયાને કોષીય શ્વસન કહે છે। બધા સજીવોમાં કોષમાં કોષીય શ્વસન થાય છે। અંડરલાઇન કરવાનું છે કે કોષમાં ખોરાકના કણને તોડી ઉર્જા મુક્ત કરવાની ક્રિયાને કોષીય શ્વસન કહે છે। કોષીય શ્વસનની વ્યાખ્યા છે એ અહીં આપણને આપેલી છે, તો આપણે કોષીય શ્વસન કોને કહેવામાં આવે છે એ આપણને ખબર પડી ગઈ।
એ વ્યાખ્યા આપણે અહીં લખશું. હવે આગળ જોઈએ તો આગળ કહેશે કે કોષમાં ખોરાક એટલે કે જેને ગ્લુકોઝ કહીએ, ગ્લુકોઝનું ઓક્સિજનના ઉપયોગથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં રૂપાંતર થાય છે. જ્યારે ઓક્સિજનની મદદથી ગ્લુકોઝનું વિઘટન થાય છે તેને જારક શ્વસન કહે છે. અહીં આપણને જારક શ્વસનની છે વ્યાખ્યા આપેલી છે. તો જારક શ્વસન છે એ કોને કહેવાય? તો આપણે લખશું કે કોષમાં ખોરાક એટલે કે ગ્લુકોઝનું ઓક્સિજનના ઉપયોગથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં રૂપાંતર થાય છે. જ્યારે ઓક્સિજનની મદદથી ગ્લુકોઝનું વિઘટન થાય તેને જારક શ્વસન કહે છે. હવે જારક શ્વસન ખબર પડી ગઈ. તો હવે આગળ જોઈએ, ખોરાક ઓક્સિજનની મદદ વિના પણ તૂટે છે એટલે કે દહન પામે છે, જેને અજારક શ્વસન કહે છે. તો અજારક શ્વસનની પણ અહીં વ્યાખ્યા આપવામાં આવેલી છે, આપણે અન્ડરલાઇન કરવાનું છે. હવે ખોરાકનું વિઘટન થવાથી શક્તિ મુક્ત થાય છે. તો અહીં સૂત્ર દ્વારા છે આપણને સમજાવવામાં આવ્યું છે કે ગ્લુકોઝનું ઓક્સિજનની હાજરીમાં જ્યારે વિઘટન થાય તો એમાંથી શું બને છે? તો કે કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને શક્તિ મુક્ત થાય છે. તો એ અહીં સૂત્ર દ્વારા આપણને દર્શાવેલ છે. હવે આગળ જોઈએ. હવે આપણે જાણવું જરૂરી બને કે કેટલાક ઈષ્ટ જેવા સજીવો હવાની ગેરહાજરીમાં પણ જીવે છે, તેઓને અજારક જીવી તરીકે ઓળખવામાં આવે. અજારક જીવી એટલે બીજું કાંઈ નહીં, જે હવાની ગેરહાજરીમાં જીવી શકતા હોય એને અજારક જીવી કહેવામાં આવે છે. હવે તેઓ અજારક શ્વસન દ્વારા શક્તિ પ્રાપ્ત કરે છે. તો કઈ રીતે? તો ઓક્સિજનની ગેરહાજરીમાં ગ્લુકોઝ આલ્કોહોલ અને કાર્બન ડાયોક્સાઇડમાં નીચે મુજબ રૂપાંતર પામે છે. એટલે કે અહીં સૂત્ર આપેલું છે, ગ્લુકોઝ પછી પ્રક્રિયા થાય છે ઓક્સિજનની ગેરહાજરીમાં અને પરિણામ સ્વરૂપે શું મળે છે? તો કે આલ્કોહોલ, કાર્બન ડાયોક્સાઇડ અને શક્તિ મુક્ત થાય છે. હવે જ્યારે થોડા સમય માટે ઓક્સિજનની ત્રુટિ હોય ત્યારે આપણા સ્નાયુઓ પણ અજારક શ્વસન કરે છે. એટલે કે ભારે કસરત દરમિયાન જ્યારે દોડતા હોય ત્યારે, અથવા સાયકલિંગ કરતા હોય, કલાક સુધી ચાલતા હોય, અથવા તો ભારે વજન ઊંચકતા હોય ત્યારે આ બધી ક્રિયામાં શું થાય? વધુ શક્તિની આપણને જરૂર પડે છે. તો પરંતુ આ શક્તિ ઉત્પન્ન કરવા માટે ઓક્સિજનનો પુરવઠો મર્યાદિત હોય છે. એટલે કે ઓક્સિજન મર્યાદિત છે, પણ જ્યારે ઓક્સિજનની ત્રુટિ અનુભવાય, જ્યારે આપણે કોઈ વધારે વજનવાળું કાર્ય કરતા હોય, કલાક સુધી ચાલતા હોય, કસરત કરતા હોય અથવા તો દોડતા હોય, ત્યારે જે શક્તિની જરૂર પડે છે ત્યારે ઓક્સિજનનો પુરવઠો મર્યાદિત હોય છે. આ સમયે શક્તિની જરૂરિયાત છે એ પૂરી કરવા માટે આપણા જે સ્નાયુના કોષ છે એમાં અજારક શ્વસન થાય છે. તો એને સૂત્ર વડે કેવી રીતે દર્શાવેલું છે? તો ગ્લુકોઝ જે સ્નાયુમાં રહેલું છે પ્રક્રિયા થાય છે ઓક્સિજનની ગેરહાજરીમાં અને મુક્ત શું થાય છે? તો કે લેક્ટિક એસિડ વત્તા શક્તિ. હવે આપણે ક્યારે વિચાર્યું છે કે ભારે કસરત કરીએ ત્યારે સ્નાયુ ખેંચાય છે કેમ? જ્યારે સ્નાયુમાં અજારક શ્વસન કરે ત્યારે સ્નાયુમાં ખેંચાણ થાય છે, એ સામાન્ય છે. અહીં આપણને કસરત દરમિયાન સ્નાયુ છે એ અજારક શ્વસન કરે છે એ દર્શાવેલું છે આકૃતિ દરમિયાન. હવે ગ્લુકોઝનું સંપૂર્ણ દહન થવાથી લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે. લેક્ટિક એસિડ એકઠો થવાને કારણે સ્નાયુઓ શું થાય? તો કે ખેંચાણ પામે છે. જ્યારે આપણે ગરમ પાણીથી સ્નાન કરીએ અથવા માલિશ કરીએ ત્યારે આપણને આ ખેંચાણથી છુટકારો મળે છે. એટલે કે જ્યારે આપણે છે ગરમ પાણીથી નાહીએ અથવા તો માલિશ કરીએ તો આ ખેંચાણમાંથી આપણે મુક્ત થઈ જઈએ. એટલે કે પાછું જે લેક્ટિક એસિડ છે એ ઘટાડો થાય એટલે સ્નાયુનું ખેંચાણ દૂર થઈ જાય છે. શું તમે અનુમાન બાંધી શકો છો કે આવું શા માટે થાય? હવે આવું શું કામ થયું? તો આપણે જોઈએ તો કે ગરમ પાણીનું સ્નાન અને માલિશ રુધિરના વહનને ઝડપી કરે, એટલે કે જે લોહી છે એ શરીરમાં ઝડપથી પરિભ્રમણ પામે છે. પરિણામે સ્નાયુને મળતા ઓક્સિજનનું પ્રમાણ પણ વધે છે. વધતો ઓક્સિજનનો જથ્થો લેક્ટિક એસિડનું સંપૂર્ણપણે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં રૂપાંતર કરી નાખે છે. એટલે કે લેક્ટિક એસિડ છે એને રૂપાંતર લે છે એ કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં થઈ જાય અને ઓક્સિજનનો જથ્થો છે એ સ્નાયુઓને પૂરતો મળી રહે એટલે એ ખેંચાણ દૂર થઈ જાય છે. હવે આગળ જોઈએ તો શ્વાસોશ્વાસ કરીને આપણો નવો ટોપિક આપેલો છે 10.1. તો હવે આ પ્રવૃત્તિ છે એ
કોઈએ કરવાની નથી, જસ્ટ ઇન્ફોર્મેશન માટે અને પ્રયોગ માટે અહીં આપણને આપેલ છે. તો હવે તમારા નસકોરા અને મોં ચુસ્ત રીતે બંધ કરો અને ઘડિયાળ જોવાનું છે. તમે થોડા સમય પછી શું અનુભવો છો, ક્યાં સુધી એ તમે બંને બંધ રાખી શકો, એટલે કે નસકોરું અને મોં છે, નાક અને મોં બે ક્યાં સુધી બંધ રાખી શકો છો એ ચેક કરવાનું છે અને એ ટાઈમ આપણે અહીં નોટ કરવાનો છે. હવે આગળ છે, એમ કે છે કે શ્વાસોશ્વાસ એટલે ઓક્સિજનયુક્ત હવા અંદર લેવી અને શ્વસનાંગો દ્વારા કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હવા બહાર કાઢવી. શ્વાસોશ્વાસની અહીં વ્યાખ્યા આપેલી છે. શ્વાસોશ્વાસ એટલે કંઈ નહીં, ઓક્સિજન વાળી જે હવા છે એને આપણે નાક દ્વારા અંદર લેવી અને જે શ્વસન અંગ એટલે કે શ્વસનમાં ઉપયોગ આવતા અંગો છે એના દ્વારા કાર્બન ડાયોક્સાઇડ વાળી હવા છે એને બહાર કાઢવી, એને શ્વાસોશ્વાસ કહેવામાં આવે છે. હવે ઓક્સિજનયુક્ત હવા શરીરની અંદર લેવાની પ્રક્રિયાને શ્વાસ કહે છે. જ્યારે હવા છે એ કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હવા હોય એ શરીરની બહાર આવે આપણે કાઢીએ છીએ એ પ્રક્રિયાને ઉચ્છ્વાસ કહેવામાં આવે છે. તો અંડરલાઇન કરવાનું છે, શ્વાસ કોને કહેવામાં આવે છે અને ઉચ્છ્વાસ કોને કહેવામાં આવે છે. હવે સજીવોના જીવનકાળ દરમિયાન આ પ્રક્રિયા સતત ચાલતી રહે. જો આ ક્રિયા બંધ થઈ જાય તો આપણે પણ ઉકલી જઈએ, એટલે આ ક્રિયા છે એ સતત ચાલતી ક્રિયા છે. હવે એક મિનિટમાં વ્યક્તિ જેટલી વાર શ્વાસોશ્વાસ કરે તેને શ્વસન દર કહે છે. એટલે શ્વસન દર કોને કહેવામાં આવે છે, તો શ્વસન દર એટલે બીજું કંઈ નહીં પણ છે આપણે જે એકંદરે શ્વાસની પ્રક્રિયા કરીએ એને શ્વસન દર તરીકે ઓળખવામાં આવે છે. હવે શ્વાસોશ્વાસ દરમિયાન શ્વાસ અને ઉચ્છ્વાસની પ્રક્રિયા વારાફરતી થાય છે. શ્વસન એટલે એક શ્વાસ અને ઉચ્છ્વાસ. શું તમે તમારો શ્વસન દર શોધવો ગમશે? શું તમારે જાણવું છે કે શ્વસન દર સતત છે કે પછી શરીરની ઓક્સિજનની જરૂરિયાત મુજબ બદલતો રહે છે? તો આપણે એક નીચેની પ્રવૃત્તિ કરવાની છે, તો પ્રવૃત્તિ મુજબ આપણે જોશું કે આપણી જરૂરિયાત કઈ રીતે બદલે છે. તો એ માટે આપણે પ્રવૃત્તિ 10.2 કરીએ. તો એમ કહે છે કે સામાન્ય રીતે આપણા શ્વાસોશ્વાસથી આપણે અજાણ હોઈએ છીએ, એટલે આપણને નથી ખબર કે આપણે કેટલા સમયમાં કેટલો શ્વાસ લઈએ છીએ અથવા તો ઉચ્છ્વાસ તરીકે કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ. હવે આ છે ને ગણવાનો આપણે પ્રયત્ન અહીં કરવાનો છે. તો સામાન્ય રીતે શ્વાસ લો અને શ્વાસ છોડો, અને કેટલી વાર શ્વાસ લો છો કેટલી વાર શ્વાસ છોડો છો એ નોંધવાનું છે. અને અહીં છે એક નીચે કોષ્ટક આપેલું છે એમાં લખવાનું રહેશે કદાચ. અને હવે તમારો શ્વસન દર એટલે કે શ્વાસની સંખ્યા પ્રતિ મિનિટ, એક મિનિટમાં કેટલી શ્વાસની સંખ્યા છે એ નોંધવાની, પછી ઝડપથી ચાલવાનું છે અને ફરી આ પ્રક્રિયા કરવાની છે. અને એ સિવાય આરામદાયક સ્થિતિમાં હોય ત્યારે પણ શ્વસન દર નોંધવાનો છે. આપણા અવલોકન છે એમાંથી કોષ્ટક સ્વરૂપે નીચે જે માહિતી આપેલી છે એ નીચેની માહિતી આપણે ભરવાની છે. અને આ જ્યારે પ્રવૃત્તિ કરી ત્યારે આપણને ખ્યાલ આવે કે જ્યારે વ્યક્તિને વધારાની શક્તિની જરૂરિયાત ઊભી થાય ત્યારે ઝડપીથી શ્વાસ લે છે, જ્યારે કે દોડતા હોય ત્યારે શ્વાસની પ્રક્રિયા એકદમ ઝડપીથી થઈ જાય, કારણ કે આપણા શરીરને વધારે ઓક્સિજનની જરૂર પડે છે. પરિણામે વધુ ઓક્સિજન છે એ આપણા કોષ સુધી પહોંચે છે અને તે ખોરાકના દહન એટલે કે તૂટવાની પ્રક્રિયાને ઝડપી બનાવે છે અને વધુ શક્તિ છે એને મુક્ત કરે છે. તો અહીં છે એ આપણને 10.1 કોષ્ટક આપેલું છે. તો કોષ્ટક આપણે છે એ પૂર્ણ કરવાનું છે. એમાં આપણી સાથે ભણતા હોય એવા વિદ્યાર્થીઓના નામ, સામાન્ય સ્થિતિમાં એનો શ્વસન દર કેટલો છે, 10 મિનિટ ચાલ્યા પછી કેટલો છે, પછી 100 મીટર ઝડપથી દોડે છે એ પછી કેટલો છે, અને આરામદાયક સ્થિતિમાં એનો શ્વસન દર કેટલો છે એ લખવાનું છે. તો અહીં સુરેશ નામનો વ્યક્તિ સામાન્ય સ્થિતિમાં 18, પછી 10 મિનિટ પછી 20, અને 100 મીટર ઝડપથી દોડ્યા પછી 22, આરામદાયી સ્થિતિમાં 17. પછી જયેશ નામનો વ્યક્તિ છે એ સામાન્ય સ્થિતિમાં 17 છે શ્વસન દર, 10 મિનિટ ઝડપથી ચાલ્યા પછી 22, 100 મીટર ઝડપથી દોડ્યા પછી 25, અને આરામદાયી સ્થિતિમાં 16. એવી જ રીતે રવિન્દ્ર નામનો વ્યક્તિ છે જેનો સામાન્ય શ્વસન દર 18 છે, 10 મિનિટ ચાલ્યા પછી 21, 100 મીટર ઝડપથી દોડ્યા પછી 24, અને આરામદાયી સ્થિતિમાં 17 છે. પછી ધર્મેન્દ્ર નામનો વ્યક્તિ છે એનો સામાન્ય શ્વસન દર 16 છે, ઝડપથી ચાલ્યા 10 મિનિટ ચાલ્યા પછી
20 100 મીટર ઝડપથી દોડ્યા પછી 23 અને આરામદાયી સ્થિતિમાં 15. પછી આપણે જાતનું ઉદાહરણ પોતાનું ઉદાહરણ લેવાનું છે. તો સામાન્ય સ્થિતિમાં 15 છે, 10 મિનિટ ચાલ્યા પછી 20, 100 મીટર ઝડપથી દોડ્યા પછી 26 અને આરામદાયક સ્થિતિમાં 15 છે. તો હવે છે એ આપણે એક કોષ્ટક જોઈએ કે સરેરાશ છે રીતે એક પુખ્ત વ્યક્તિ આરામની સ્થિતિમાં 1 મિનિટમાં 15-18 વખત શ્વાસ લે છે. કેટલી વખત? તો કે 15-18 વખત શ્વાસ લે છે અને છોડે છે. જ્યારે ભારે કસરત કરીએ ત્યારે શ્વસન દર 1 મિનિટમાં 25 વાર જોવા મળે છે, અને જ્યારે આપણે કસરત કરીએ છીએ ત્યારે માત્ર શ્વાસોશ્વાસ ઝડપી કરીએ છીએ, એટલું જ નહીં પરંતુ આપણે ઊંડા શ્વાસ પણ લઈએ છીએ અને વધુ માત્રામાં ઓક્સિજન છે એને આપણા શરીરમાં લઈએ છીએ. હવે એમ કે છે કે શું આ પરથી આપણને એટલી સમજ પ્રાપ્ત થાય કે શારીરિક પ્રવૃત્તિઓ પછી આપણને ભૂખ કેમ લાગે છે? કારણ કે જે શક્તિ છે આપણા શરીરની એ મુક્ત થાય છે, એટલે કે એનો ઉપયોગ થાય છે, એના લીધે આપણને ખોરાકની જરૂર પડે છે. જ્યારે તમે સુસ્તી અનુભવો છો ત્યારે શું તમારો શ્વસન દર ઘટે છે? શું તમારા શરીરને પૂરતો ઓક્સિજન મળે છે? તો હવે આપણને ખબર નથી, તો આપણે એક પ્રવૃત્તિ છે 10.3 એ કરીએ અને જોઈએ કે અહીં શું કહેવા માંગે છે. તો અહીં પહેલાં તો એક ચિત્ર આપેલું છે જેમાં વિવિધ પ્રવૃત્તિઓ દરમિયાન શ્વસન દરમાં શું વિવિધતા છે એ દર્શાવવામાં આવે છે. હવે જુદી જુદી પ્રવૃત્તિઓ દર્શાવેલ છે, એમાં આપણે કહી શકીએ કે કઈ પ્રવૃત્તિમાં શ્વસન દર સૌથી ઓછો હશે અને કઈ પ્રવૃત્તિ છે જેમાં શ્વસન દર સૌથી વધુ હશે. હવે આપણા અનુભવ છે એ પ્રમાણે જુદી જુદી પ્રવૃત્તિના ચિત્રને વધતા જતા શ્વસન દર પ્રમાણે ક્રમમાં ગોઠવવાના છે. તો હવે આપણે અહીં છે ને પહેલાં તો જોઈએ કે તો પહેલો પ્રશ્ન પૂછ્યો છે કે સૌથી વધુ છે એ શ્વસન દર ક્યાં હશે? તો આપણે આકૃતિ જોઈએ તો સૌથી વધુ શ્વસન દર જે છોકરી છે એ દોડે છે ત્યાં હશે, અને સૌથી ઓછો શ્વસન દર ક્યાં હશે? તો વ્યક્તિ સૂતો છે એમાં સૌથી ઓછો શ્વસન દર હશે. અને આપણે એને છે ક્રમમાં ગોઠવવું હોય તો પહેલું વ્યક્તિ સૂતો છે એ બીજો નંબર કોને આપશું? તો કે વ્યક્તિ વાંચે છે. ત્રીજો નંબર કોને આપશું? તો દાદા છે જે ચાલે છે એ. ચોથો નંબર તો એક વ્યક્તિ છે એ સીડી ઉપર ચડે છે. પાંચમો નંબર એક સ્ત્રી કપડાં ધોઈ છે એને, અને છઠ્ઠો નંબર જે એક છોકરી દોડી રહી છે. તો આ પ્રમાણે આપણે શ્વસન દરને વર્ધતા ક્રમમાં ગોઠવી શકીએ છીએ. હવે આગળ જોઈએ તો આપણે શ્વાસ કેવી રીતે લઈએ છીએ? તો જવાબમાં હવે આપણે છે આગળ જોઈએ કે આવું શા માટે થાય છે. તો હવે શ્વાસની ક્રિયા વિશે આપણે વધારે જાણવું છે. તો સામાન્યપણે આપણે નાસિકા છિદ્ર દ્વારા શ્વાસ લઈએ છીએ. જે નાકની આગળનો ભાગ છે એને નાસિકા છિદ્ર કહેવામાં આવે છે. જે હમણાં આકૃતિમાં બતાવું છું એને નાસિકા છિદ્ર કહેવામાં આવે છે. એના દ્વારા આપણે શ્વાસ લઈએ છીએ. જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે હવા છે એ નાસિકા છિદ્રમાં થઈ અને નાસિકા કોટરમાં જાય છે. જે બે ભાગ જોવા મળે છે એને નાસિકા કોટર કહેવામાં આવે છે. હવે નાસિકા કોટરમાંથી હવા છે એ શ્વાસનળી દ્વારા ફેફસામાં પહોંચે છે. ફેફસામાં જઈ અને ઉદર ગુહામાં છે એ ફેફસા આવેલા છે. આ ગુહા બંને બાજુએથી પાસળીઓ દ્વારા ઘેરાયેલી હોય છે અને એક મોટા પડદા જેવી રચના હોય છે જેને ઉરોદર પટલ તરીકે ઓળખવામાં આવે છે. હવે તે ઉદર ગુહાના તળિયે આવેલી છે. શ્વાસોશ્વાસમાં ઉરોદર પટલ અને છાતીના પિંજરાનું હલનચલન સંકળાયેલું છે. હવે આપણે જોવું હોય ને ત્યારે ઝડપથી દોડતા હોય ને ઝડપથી દોડી અને એક જગ્યાએ જ્યાં કોઈ પણ પ્રકારનો અવાજ ન હોય ત્યાં જઈ અને બેસી જવું, શ્વાસોશ્વાસ કરીએ ને ત્યારે આ પ્રક્રિયા આપણે છે શરીરનું હલનચલન એ જોઈ શકીએ છીએ આ પરિસ્થિતિ દરમિયાન. પછી શ્વાસ દરમિયાન પાસળીઓ ઉપર તરફ અને બહાર તરફ નીકળે છે અને ઉરોદર પટલ છે એ નીચેની તરફ જાય છે. હવે આ હલનચલન આપણી ઉદર ગુહાના અવકાશમાં વધારો કરે છે, એટલે કે એની સાઇઝમાં વધારો કરે છે, અને હવા ફેફસાની અંદર તરફ જાય ત્યારે ફેફસા શું થાય? તો કે હવાથી ભરાઈ જાય છે અને ઉચ્છ્વાસ દરમિયાન પાસળીઓ નીચે તરફ અને અંદરની તરફ જાય છે. જ્યારે ઉરોદર પટલ છે એ એના મૂળ સ્થાન તરફ આવી જાય છે. પછી જેથી ઉદર ગુહાનું કદ ઘટે છે અને હવા ફેફસાની બહાર આવે છે. હવે આખી પ્રક્રિયા આપણી શ્વાસોશ્વાસની અહીં દર્શાવવામાં આવી છે કે કેવી રીતે આપણે શ્વાસ લઈએ તો કયા ભાગમાં
क्या प्रकारनो फेरफार थाय छे। तो हवे आगळ जोईए तो आपणा शरीरमां आ हलनचलन खूब सरळताथी अनुभवी शकाय छे। ऊंडो श्वास लो અને તમારી હથેળીને પેટ પર રાખો અને પેટનું હલનચલન અનુભવો। હવે આ પરિસ્થિતિ છે એ આપણે સામાન્ય રીતે નોંધી શકીએ છીએ। હવે અહીં પૂછે છે કે શું જોવા મળ્યું, આપણા જે પેટનું હલનચલન છે એ અંદર ચાલતી શ્વાસોશ્વાસની પ્રક્રિયાનું હલનચલન દર્શાવે છે। શ્વાસોશ્વાસ દરમિયાન ઉદર ગુહા એટલે કે છાતીના કદમાં ફેરફાર થાય છે એ આપણે શીખી ગયા। હવે પછી બાળકોની ફુલાવા છાતી ફુલાવાની સ્પર્ધા ઉપર ઉતરી આવ્યા। બધા ઉત્સાહિત થઈને કહેતા હતા કે છાતી મહત્તમ ફુલાવી શકે છે, એટલે કે કોણ છે એ છાતી મહત્તમ ફુલાવી શકે છે। હવે આ પ્રવૃત્તિ છે એ આપણે આગળ આપણા જે મિત્ર છે એના જોડે કરશું અને એક નોંધ તૈયાર કરશું અને અવલોકન જોશું કે કેવી રીતે થાય છે એ આપણે આપણા આગલા લેક્ચરમાં જોશું। હવે અહીં આપણને કંઠનળી, શ્વાસનળી, ફેફસા, પાસળીઓ, ઉરોદરપટલ, નાસિકા કોટર અને મુખ ગુહા આ અવયવો દર્શાવવામાં આવ્યા છે। તો હવે માત્ર આપણે છે અહીં અવલોકન જ કરવાનું છે કે નાસિકા કોટર કોને કહેવાય, મુખ ગુહા કોને કહેવાય, ઉરોદરપટલ કોને કહેવાય, પાસળીઓ કોને કહેવાય, ફેફસા કોને કહેવાય, શ્વાસનળી કોને કહેવાય અને કંઠનળી છે એ કોને કહેવામાં આવે છે। તો આજે છે અહીં આપણો લેક્ચર પૂર્ણ કરીએ। હવે આ લેક્ચરમાં છે થોડીક વ્યાખ્યાઓ આપવામાં આવી હતી, જેમ કે શ્વાસોશ્વાસ કોને કહેવાય, એ સિવાય છે શ્વસન દર શું છે, પછી શ્વાસ અને ઉચ્છ્વાસની વ્યાખ્યા આપેલી છે, જારક શ્વસન અને અજારક શ્વસન આપેલું છે, કોષીય શ્વસન। તો જેટલી પણ હું વ્યાખ્યાના નામ બોલી એ વ્યાખ્યા છે એ આપણે આપણી રફ બુકમાં બે વાર લખવાની રહેશે।